નવસારી જિલ્લાના ખેરગામ નજીક આવેલા રૂમલા ગામની જાગૃતિ વિદ્યાલય ખાતે ધોરણ 9 અને 12ની વિદ્યાર્થીઓને આત્મસ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. રૂમલાની જાગૃતિ વિદ્યાલય ખાતે નવસારી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગુડ ટચ એન્ડ બેડ ટચની જાણકારી તેમજ સ્વરક્ષણ માટેની 4 દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ તથા મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ શીતલબેન સોની, ખેરગામ તાલુકા મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ લીલાબેન અમદાવાદી તેમજ ખેરગામ પોલીસ મથકના પીએસઆઈ જેએસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કેમ્પમાં વિપસી કાસદ દ્વારા વિદ્યાર્થીઓને આત્મસંરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી. આજકાલ જે સમય ચાલી રહ્યો છે, જે બનાવ બની રહ્યા છે નાના બાળકો સાથે અને બહેનો સાથે જે બનાવ થઈ રહ્યા છે, એના અવેરનેસના ભાગરૂપે એટલે જિલ્લા પોલીસ વડા અને સુરક્ષા સેતુનો સંયુક્ત ઉપક્રમે અમે અહીંયા ખેરગામમાં ગુડ ટચ બેડ ટચ અને ડિકરેટેડ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગનું આયોજન કર્યું છે. આ ડિફેન્સની ટ્રેનિંગ દ્વારા તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે અને સાથે સાથે ભવિષ્યમાં કદાચ એમની સાથે કોઈ અણબનાવ બની જાય તો એ પોતાનું પ્રોટેક્શન, પોતાની સ્વરક્ષા કેવી રીતે કરી શકે, એ ખાસ એમની બેઝિક ટ્રેનિંગનો અમારો ખાસ ઉદ્દેશ છે કે જેનાથી કોઈ એ આવા અણબનાવનો ભોગ ન બને અને એમના જીવનમાં એ ખૂબ આગળ કરી શકે. ટ્રેનિંગ આપવામાં આવી છે. હા, હું વિસ્પી કાસર છું, નવસારીથી આવું છું અહીંયા અને અત્યારે અમે 5 દિવસની અહીંયા તાલીમ અહીંયા પૂરી કરી છે. આજે ખેરગામમાં રૂમલામાં આ જે છે તાલીમ નવસારી એસપી જે છે ગિરીશ પંડ્યા સર એમના માર્ગદર્શન હેઠળ અમે ચાલુ કરી હતી અને આ 9મી શાળા છે. ટોટલ 12 શાળામાં અમારે આ તાલીમ આપવાની છે અને સરપ્રાઇઝ મારા માટે એ છે કે જેટલી પણ સ્કૂલોમાં અમે તાલીમ આપી એના કરતાં બહુ ફાસ્ટ અહીંયા અમને રિસ્પોન્સ મળ્યો છે. છોકરીઓનો ડાયલોગ જોઈ લો કે એટેક જોઈ લો કે કોઈ પણ વસ્તુમાં છોકરીઓનો રિસ્પોન્સ બહુ સરસ મળ્યો છે. સો અમને એવું લાગતું હતું કે ગામડામાં કદાચ છોકરીઓ શરમાળ હશે કે અમારી તાલીમને વ્યવસ્થિત રીતે ન લઈ શકશે, પણ કદાચ ઇમેન્સ એનર્જી છે આ લોકોમાં, એ એનર્જીને ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે અમે. અને આટલી ગુંડીઓ તો મારી આજે બની જ ગઈ છે ખેરગામમાં, એટલે મારા તકે એક મેસેજ છે કે મા બાપને પણ કે જેટલી પણ છોકરીઓ રૂમલા સ્કૂલમાં જે જાગૃતિ સ્કૂલ છે એમાં જે આવી છે ને જેને તાલીમ લીધી છે, તમે નિશ્ચિંત થઈ જાઓ, તમારી છોકરીઓ ગુંડી બની ગઈ છે અને પોતાનું રક્ષણ જાતે કરી શકે એટલી સક્ષમ બની છે. અને આવનારા દિવસોમાં કદાચ અમે હથિયારની એડવાન્સ તાલીમ પણ આપવાનું પ્લાનિંગ કરીશું, તેમાં આ સ્કૂલને પણ હું કદાચ એનો સમાવેશ કરીશ. થેન્ક યુ સો મચ તમને બધાને પણ, તમારી છોકરીઓને પણ.